આવું કોઈક દિવસ તમારા સંતાન કરી બેસશે ને, કદાચ આ કક્ષાનું નહીં, પણ કઈક આવું ખોટું કરી બેસશે ને, તે દિવસે રોતા પણ નહીં આવે, સમાજમાં મોઢું દેખાડતા પણ નહીં આવે. સુરતના કેસમાં તો એ છોકરાના મા બાપે કહી દીધું કોર્ટમાં, એ છોકરાના મા બાપે કોર્ટમાં કહી દીધું મારા છોકરાને ફાંસી આપ્યો, લટકાવી દો અત્યારે, એવું એને કૃત્ય કર્યું છે. જાણો છો ને વાતને? હા કે ના? આવું કોક દિવસ કરી બેસશે તો. એક બહુ સારા પ્રોફેસર મદન બહુ જ મોટી યુનિવર્સિટીના 1985માં મારા ઉત્સવમાં આવેલા, પોતે જાહેરમાં પ્રવચનમાં બોલેલા કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ, અમે યુનિવર્સિટીમાં ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ, કારણ કે સંસ્કાર નહીં. હવે આવા સંસ્કાર એ બધા ઇન્ટરનેટ ઉપર જે માહિતીમાં એટલે કે ઇન્ફોર્મેશન હાઈવે ઉપરથી મળે, તમે તમારા સંતાનોનો ખ્યાલ નહીં રાખો. પ્રમુખ સ્વામી મહારાજની આ વાત હમણાં મુંબઈમાં મલાડમાં એક 13 વર્ષના છોકરાએ એની પડોશી 11 વર્ષની છોકરીનું અપહરણ કર્યું. બોલો, ઉંમર તો તમે જુઓ 13 ને 11 વર્ષના, અને ફોન કરીને છોકરીના બાપ પાસેથી કરોડ રૂપિયા માંગ્યા. હવે આ બધું ક્યાંથી શીખ્યો એ? આ જાત જાતના પિક્ચરો, જાત જાતની વેબ સિરીઝ, જાત જાતના ઓટીટી પ્લેટફોર્મ, એની પરથી આ બધું શીખવાનું.